Audio Jungle. નમસ્કાર મિત્રો, હું ચિરાગ ગજ્જર. મહુવા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. નજર નાખીએ આજના સમાચારો પર. મહુવાના જૈન સમાજ દ્વારા મહુવાના પડોતા પુત્ર શ્રી વીરચંદ ગાંધીની 159મી જન્મ જયંતિ હોય ત્યારે ભાવવંદના કરાય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ભાઈઓ અને બહેનો ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા. અહિંસા પરમો ધર્મ. હાલ પર્યુષણનો પર્વ જ્યારે ચાલતો હોય ત્યારે મહુવાના પડોતા પુત્ર વીરચંદ રાઘવજી ગાંધી તેમની 159મી જન્મ જયંતિ નિમિત્તે મહુવા જૈન સંઘ દ્વારા પરમ પૂજ્ય આચાર્ય શ્રી અનંત કીર્તિ સુરીજી મહારાજ સાહેબ શ્રીની પાવન નિશ્રામાં મહુવાના પેટ્રોલ પંપ પાસે આવેલા દેરાસરની સામે શ્રી વીરચંદ ગાંધીના સ્ટેચ્યુ પર ફૂલહાર કરી તેમને ભાવવંદના કરવામાં આવી હતી, જેમાં જૈન સમાજના અગ્રણી શ્રી જસુભાઈ ગાંધી, નિલેશભાઈ ગાંધી, ધીરજલાલ દોશી, જવાહરભાઈ ભાદરાવાળા, નિલેશભાઈ છાપરી તો શ્રી વીરચંદ ગાંધીના પરિવારના શ્રી કીર્તિભાઈ તથા રૂપાબેન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જૈન સમાજના અન્ય લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ ભાવવંદનામાં જોડાયા હતા. તો મહુવા નગરપાલિકાના પ્રમુખ શ્રી ગીતાબેન મકવાણા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ મકવાણા, શ્રી ભરતભાઈ બાંભણિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અંજુબેન ઘેલાભાઈ મકવાણા, અન્ય ભારતીય જનતા પાર્ટીના ભાઈઓ અને બહેનો આ પ્રસંગે ઉપસ્થિત રહી અને આ જન્મ જયંતિ નિમિત્તે ભાવવંદના કરવામાં આવી હતી. મહુવા સમાચારમાં આજે આટલા જ સમાચારો. ફરી સમાચારો સાથે કાલે મળીશું. શુભરાત્રી.